વડોદરાના જે સમિયાલા ગામમાં મોડી રાત્રે થઈ જુ તથડામણ, લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા બાબતે થઈ જુ તથડામણ. એક ધાર્મિક સ્થાન પાસેથી વળગડો પસાર થતો હતો તે દરમિયાન ફટાકડા ફોડતા બબાલ થઈ. ધાર્મિક સ્થાનના સંચાલકોએ ફટાકડા ફોડવાની ના પાડતા જુ તથડામણ થઈ. બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો, વાહનોમાં તોડફોડ કરી વાહનો સળગાવ્યા. તાલુકા પોલીસે બંને તરફે છત્રી લોકો સામે ફરિયાદ દાખલ કરી. તાલુકા પોલીસે 15 આરોપીઓની કરી ધરપકડ. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. હાલમાં અંજપા ભરી શાંતિ. ગત રાત્રે 12:30 થી 1 ના અરસામાં હિન્દુ વ્યક્તિઓના લોકોનો વરઘોડો ગોવિંદભાઈ પરમારના છોકરા મેહુલના વરઘોડા બાબતે નીકળેલો હતો. નિયત રૂટ મુજબથી મસ્જિદ નજીક વરઘોડો પહોંચતા ત્યાં ફટોકડા ફોડવા બાબતે સ્થાનિક મુસ્લિમ લોકોએ મનાઈ ફરમાવતા રગજગ થતા પથ્થરમારાની ઘટના થવા પામેલ હતી ગઈ રાત્રિના. સર, હાલ પોલીસ દ્વારા કયા પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી છે, કેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ? સમગ્ર ઘટનાની પોલીસમાં જાણ થતાં તુરંત ઘટના સ્થળે જિલ્લાની તમામ પોલીસ, LCB, SOG, સિનિયર ઇન્ચાર્જ SP અધિકારીશ્રીઓ અને સ્થાનિક પોલીસ સાથે સ્થળ ઉપર પહોંચી વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ છે. બંને પક્ષે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં હિન્દુ પક્ષે બી 17 થી 19 જેટલા આરોપીઓ છે, મુસ્લિમ પક્ષે પણ સેમ એટલા આરોપીઓ છે. અજાણા 10 થી 12 માણસોને પણ બતાવવામાં આવેલ છે, જેમાંથી હિન્દુ પક્ષે પણ 7 થી 8 જેટલા આરોપીઓની રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, જ્યારે મુસ્લિમ પક્ષે 10 થી 12 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. પ્રત્યાઘાત વધુ ન પડે એટલા માટે પૂરતો બંદોબસ્ત સ્થાનિક સ્તરે ગોઠવવામાં 3 શિફ્ટમાં ગોઠવવામાં આવેલ છે. કુલ કેટલા લોકોની ધરપકડ કરી? હાલ સુધીમાં 15 થી વધુ આરોપીઓની ધરપકડ બંને પક્ષ તરફી કહી શકાય. આ સંદર્ભે કેટલા વાહનોમાં તોડફોડ થઈ છે, કેટલા મકાનોમાં? પોલીસ તપાસના ધ્યાન ઉપર આવેલ છે, જે નજર સમક્ષ છે તે મુજબ 3 જેટલા વાહનોમાં આગ ચાંપીની ઘટના ઘડવામાં પામેલ છે. એની સિવાય 2 વાહનોમાં કાચ ફોડવામાં આવેલ છે. બંને ગુના તરફે ટોટલ 4 લોકો ઇજાગ્રસ્ત થયેલ છે, જે પૈકી હાલ 1 સારવાર હેઠળ છે, અન્ય 3ને રજા મુક્ત કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી પણ ચાલુ છે, માટે અલગ અલગ ટીમો બનાવી જિલ્લા પોલીસ સાથે રહીને ઘટના ચાલુ છે. વિસ્તારમાં એકદમ બિલકુલ શાંતિ છે. કોઈ પણ વિડીયો કે વાયરલ થયેલા વિડીયો કે આવી આગચંપીની ઘટનાને લઈને કોઈ ઉશ્કેરાટમાં આવી લોકો એકત્ર ન થાય એવી અમારી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની અપીલ પણ આપણે કરવામાં આવે છે. અહીંયા પરિસ્થિતિ સાવ એકદમ નિયંત્રણમાં છે, કોઈ પણ મેજર સિરિયસ કોઈ પણ પ્રકારની ઇન્જરી પણ નથી તપાસમાં આવવા પામેલી. પોલીસ પૂરતી સુરક્ષાની ખાતરી આપે છે, એટલે કોઈ પણ બાહ્ય વ્યક્તિઓએ કે ત્રાહિત વ્યક્તિઓના કે અથવા જૂના કોઈ વિડીયો વાયરલને લઈને અથવા આગચંપીની ઘટનાને લઈને ઉશ્કેરાટને લઈને અહીં એકત્ર થવું નહીં એવી મારી અપીલ કરવામાં આવે છે તમામને.